વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ગયા ભાગમાં આપણે જોયું જૂમાની પરિસ્થિતિનું અને એટલે કે શ્રીમંતથી લઈને ગરીબાઈ સુધી જુમાની કેવી પરિસ્થિતિ રહી કેવા કેવા મિત્રો એને મળ્યા અને આજે વેણુ સાથે એની જે મિત્રતા અખંડ રહી છે તેના વિશે આપણે શીખ્યા હતા હવે આપણે આજે જોઈશું જુમા અને વેણુની દિનચર્યા એટલે કે સવારથી લઈને સાંજ સુધી બંને મિત્રો શું કાર્ય કરે છે તે આજે આપણે જોઈશું તો જુઓ આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝૂમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો મશક એટલે ચામડાનું એક સાધન જેમાં પાણી ભરવામાં આવે છે તો ઝૂમો અને વેણુનું શું કામ લોકોના બારણે બારણે જઈને પાણી ભરી આપવાનું એટલે હવે શું કરતો ઝૂમો સવારના પાંચ વાગ્યામાં વેણુની પીઠ ઉપર મોટી મોટી મશકોમાં પાણી ભરીને લઈ જતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને ઝૂમો એકાદ ગઝલ કે ગીત લલકા લલકારતો ચાલ્યો જતો હોય શું થાય સવારમાં પાણીની મશક ભરી દે અને વેણુના ગળામાં બાંધેલી ઘંટડી ધીમે ધીમે વાગતી જાય અને ઝૂમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા એમનું રોજનું કાર્ય દરેક વ્યક્તિના બારણે ગઈને પાણી ભરી આપવાનું પાણી ભરાઈ જાય પછી શેઠ અને નોકર બંને પોતાના ઘર તરફ પાછા વળતા જુમાએ એકાદ પૈસાના ગાજર કે બહુતો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય એ પાડા માટે લીધા હોય તો હવે એમની રોજની ખરીદી શું એ અહીંયા દર્શાવ્યું છે જુઓ આવતી વખતે જુમો એક પૈસાના યા તો ગાજર લહે યા તો ટામેટા યા તો પછી ભાજી પોતાના શાક બનાવવા માટે આટલી વસ્તુની ખરીદી કરે અને બીજું વેણુ માટે શું લે તો બથ ભરીને ગદબ ગદબ એટલે પશુઓને ખવડાવવામાં આવતી એક પ્રકારની વનસ્પતિ જેને બીજું રજકો પણ કહેવાય છે તો વેણુ માટે આ ગદબ લે છે જે વેણુ પાછળથી ખાતો ખાતો આવતો હોય બસ આ હંમેશાની ખરીદી એક વાક્યમાં પૂછાઈ શકે કે જુમાની રોજની ખરીદી શું હોય તો એની આટલી હંમેશાની ખરીદી રહેતી આ જીવનને આટલું કામ શું થાય એ લોકોના જીવનમાં માત્ર આખો દિવસ આટલું જ કામ કરવાનું એથી વધુ ક્યારેય કરવું નહીં જેટલું કામ મળ્યું છે એટલાથી જ સંતોષ માનવાનો એટલે એટલું જ કાર્ય કરતા એનાથી વધારે બીજું કોઈ કાર્ય કરવાનું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ઘરાક હોય તેમાંથી કોઈ ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં એમનો રોજનો નિયમ જ કોઈ વધારાનું કામ આપે તો એ વધારાનું કામ લેવાનું નહીં જેટલા ઘરાક છે તેનાથી કોઈ બીજો વધારાનો ઘરાક થાય તો એને પણ કહેવાનું નહીં એટલે જેટલું કાર્ય છે એ સિવાય વધારે કોઈ કાર્ય કરવાનું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝૂમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખો મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય ત્યાર પછી એમનું જે કાર્ય પૂર્ણ થઈ જાય પાણી ભરવાનું અને ખરીદી કરીને ઘરે આવ્યા પછી બપોરથી લઈને છેક સાંજ સુધી જુમો શું કરે પોતાનો હોકો ગગડાવ્યા કરે અને આ જે હોક્કો ગગડાવવાનો જે અવાજ છે એટલે એ સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાળો શું કરે માખી ઉડાડવા માટે કાન ફફડાવતો હોય અને આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય એટલે કે જાણે જાગ્રત અવસ્થામાં જ એ સૂતો હોય એ પ્રમાણે એ રહેતો શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા નિહાળ્યા કરવું એટલે જોયા કરવું આ બંનેનું કાર્ય બપોરથી સાંજ સુધી આ રીતે જુમો હોકો ગગડાવ્યા કરે અને પાળો કાન ફફડાવતો જાણે સૂતો હોય એમ શેઠ અને નોકર બપોરથી સાંજ સુધી એકબીજાને જોયા કરતા ત્યાર પછી છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા હવે સાંજે શું એમનું કાર્ય બંને મિત્રો સાથે નદી કિનારા સુધી ફરવા નીકળી જાય નદી કિનારાથી પછી પાછા પોતાના ઘર તરફ વળે વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા કોઈક વખત જો સવારનું કાર્ય જલ્દી પૂર્ણ થઈ ગયું હોય તો ઓછું કામ હોય તો શું કરે સવારમાં પણ બંને મિત્ર ફરવા માટે નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા હવે શું ઘટના બને છે એના વિશે વાતો કરવાની છે તો એક દિવસ બંને મિત્ર આવી જ રીતે સવારે પાંચ વાગે ફરવા માટે નીકળી જાય છે જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગતું હોય કે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં હવે શું થાય છે જુમાયું વિચારે છે કે અહીંયા બહાર સુધી ફરવા આવ્યા છે તો આ વેણું થોડું ઘણું ઘાસ ચરી લે તો વધુ સારું પરંતુ વેણું શું વિચારે કે હું સારો ગૃહસ્થ છું તો આવી રીતે મારે બહાર ખાતા ફરવું જોઈએ નહીં એ ગૃહસ્થાયના લક્ષણ નથી એટલે ઝૂમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સમજાવી સંભળાવી દે અહીંયા શું છે બંનેની એટલી ઘડ મિત્રતા દર્શાવવામાં આવી છે જેમ કે એક પશુ પોતાના મનુષ્ય મિત્રની વાત સમજી જાય છે અને મનુષ્ય એ પશુની વાત સમજી જાય છે એટલી ઘડ મિત્રતા છે એટલે જેવો જુમો પાળાને ખવડાવવા પ્રયત્ન કરે એટલે પાળો રણકીને સામો ઊભો રહે એટલે શું એનું કહ્યું માનતો નથી અને જાણે સ્પષ્ટ શબ્દમાં પોતાના માલિકને સંભળાવી દે છે કે ના હું અત્યારે નહીં ખાઉં અંતે ઝૂમો થાક્યો ચાલ ત્યારે ઘરે જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે શું કરે છે જુમો ખૂબ પ્રયત્ન કરે છે ને ખવડાવવાના પરંતુ વેણું ખાતો નથી તો શું થાય છે ઝૂમો થાકી જાય છે અને હારી જાય છે અને કહે છે કે ચાલ ભલે હવે તું ઘરે જઈને જ ખાજે કારણ કે તને પણ હવે લાડ કરવાની ટેવ પડી ગઈ છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો શું થાય છે કે જાણે પોતે ઝુમાની સામે વેણું જીતી ગયો હોય એમ ખુશી ખુશીથી રણકવા લાગે છે અને પોતાના પૂછડાને બરદા પર પછાડ્યું બરદો એટલે એની પીઠ તો જાણે ખુશીને ખુશીમાં પોતાના પૂછડાને પીઠ પર પછાડે છે અને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો શું થાય છે ખુશીમાં ને જાણે જીતી ગયો હોય એવી ખુશીમાં ને ખુશીમાં એ જુમાની સામેથી કાન ફફડાવીને ચાલવા માંડે છે હવે શું થાય છે આગળ જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો શું થાય જાણે પોતે જીતી ગયો છે અને જીતવાનો જે આનંદ છે એ દર્શાવવા પહેલા થોડુંક દોડે છે જોજો હવે પાછું વાળું કે દોડવાનું છે જૂમા એ મોટેથી થપકાથી બૂમ પાડી થપકાથી બૂમ પાડી એટલે ગુસ્સેથી ખીજાઈને એને કહ્યું કે જો હવે તને પાછો વાળું દોડવાનું છે પણ તે પહેલા વેણું તો રસ્તે ચડી ગયો જુમો હજુ એને વાળે પહેલાં પહેલા વેણું ક્યાં ચાલ્યો ગયો રસ્તા ઉપર ચાલ્યો ગયો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાતાની વચ્ચે આવી ગયો શું થાય છે વેણું આનંદમાં ને આનંદમાં દોડવા લાગે છે અને દોડતા દોડતાં એ રસ્તા પર ચાલ્યો જાય છે રસ્તામાં વચ્ચે રેલવેની સડક હતી તો ત્યાં ખૂબ દોડવાને કારણે એટલે કે જરાક ઉતાવળથી જવાને કારણે વેણુનો પગ રેલવેના બે પાતાની વચ્ચે આવી આવી જાય છે પગને કાઢવા એણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ફોગટ એટલે નકામો એ પગને કાઢવા માટે પ્રયત્ન કરે છે રેલવેના બે પાટાની વચ્ચે પગ ફસાઈ જતા એ ખૂબ પ્રયત્ન કરે છે પગ કાઢવા પરંતુ બધા પ્રયત્નો એના નકામાં જાય છે ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો શું થાય છે એક તો ભારી શરીરનું જાનવર છે તો એ જેમ જેમ પગને બહાર કાઢવા પ્રયત્ન કરે છે તો એનો પગ વધારે ને વધારે પાટાની વચ્ચે ભરાતો જાય છે ઝૂમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો શું થાય છે જુએ છે કે વેણુનો પગ રેલવેના પાટા વચ્ચે આવી ગયો છે તો એકી શ્વાસે દોડી આવે છે તેણે આવીને પાળાનો પગ આમ તેમ મચડ્યો શું કરે છે આવે છે એવો પાળાના પગને આમ તેમ મચડી જુએ છે પણ બધું વ્યર્થ વ્યર્થ એટલે નકામું જુમાના પણ બધા પ્રયત્નો નકામા જાય છે આછું અંધારું ને આછો ઉજાસ હતો આ શું દર્શાવે છે એઓ સવારના પાંચ વાગ્યાના ફરવા નીકળ્યા હતા એટલે વહેલી સવારે હતા એટલે આછું અંધારું હતું અને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો સિગ્નલનો જેમ કે રેલવે ફાટક હોય ત્યાં સિગ્નલનો થાંભલો હોય એટલે જ્યારે પણ ટ્રેન આવવાની હોય ત્યારે આ હાથો નમેલો હોય તો ઝુમાએ જોયું કે સામે જોયું તો સિગ્નલનો થમલો નમેલો દેખાતો હતો આ નમેલો હતો એનો મતલબ શું કે ટ્રેન આવવાનો સમય થઈ રહ્યો હતો હવે આ સિગ્નલનો થમલો જે નમેલો જોઈ છે એટલે શું થાય છે ઝુમાના પેટમાં ધ્રસકો પડ્યો જુમાના પેટમાં ધ્રસકો પડવો એટલે ફાળ પડવી એટલે જુમાને ડર લાગવા લાગે છે કે ગાડી આવશે તો એને શું ડર લાગે છે કે વેણુનો પગ પાટામાં ફસાયો છે અને સિગ્નલનો થાંભલો નમેલો છે અને જો ગાડી આવી જશે તો શું થશે એટલે જુમાને ડર લાગે છે એના પેટમાં ફાળ પડે છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી ઝૂમો વેણુને બચાવવા માટે કેવા પ્રયત્નો કરે છે તે આપણે આગલા ભાગમાં શીખીશું